નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન એકમ 3 પાઠ રેસાથી કાપડ સુધી, આજે આપણે રેસાથી કાપડ કે કઈ રીતે કાપડ બને છે તેના વિશે વાત કરશું. ધોરણ 6 માં તમે વનસ્પતિના છોડમાંથી કેટલાક રેસાઓ મેળવવામાં આવે છે તે ભણ્યા હતા. તમે એ પણ ભણી ગયા કે ઊન તથા રેશમ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે, ઘેટા અથવા યાકની રૂવાંટીમાંથી ઊન મળે છે, રેશમના કીડાના કોશેટોમાંથી રેશમના રેસા પ્રાપ્ત થાય છે. શું તમે જાણો છો કે ઘેટાના શરીરના કયા ભાગમાંથી રેસાઓ મળે છે? શું તમે માહિતગાર છો કે આ રેસાઓને કેવી રીતે ઊનમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેને આપણે સ્વેટર ગૂંથવા માટે બજારમાંથી ખરીદી છીએ? શું તમે જાણો છો? હવે અહીંયા એ વાત કરવામાં આવી છે કે આપણે જે રેસાઓ કેવી રીતે મેળવાય છે વનસ્પતિના છોડમાંથી, એ ધોરણ 6 ભણી ગયા હતા. અને ઊન અને રેશમ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. ઊન ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો યાક કે ઘેટાની રૂવાંટીમાંથી પ્રાપ્ત થાય. પછી રેશમ, તો રેશમના કીડાને ઉછેરવામાં આવે છે અને એને કહેવાય છે કોસેટો. તો કે કોસેટોમાંથી રેશમના રેસાને મેળવવામાં આવે છે. હવે આપણને એ પણ વિચાર થાય કે ઘેટાના શરીરના કયા ભાગમાંથી રેસાઓ મળતા હશે, અથવા એ કઈ રીતે ઊન આપતું હશે, અથવા એ એને ઊનમાં કેવી રીતે રૂપાંતરિત કરતા હશે, પછી સ્વેટર કેવી રીતે બનાવતા હશે જે બજારમાં મળે છે. તો એના વિશે આજે આપણે આ પાઠ ભણવાના છીએ કે રેસાઓ કયા છે, પછી ઊન આપતા પ્રાણીઓ કયા કયા છે, કેવી રીતે એની ઊનમાંથી પ્રોસેસ કરી અને જે ઊન છે, જે સ્વેટર બજારમાં મળે છે, જે સ્વેટર એ બનાવવામાં આવે છે, તો કઈ રીતે એનામાં પ્રોસેસ કરી અને બનાવવામાં આવે છે એ આપણને ભણવાનું છે. રેશમના રેસાઓમાંથી રેશમ કેવી રીતે બનાવવામાં આવે છે જેના વડે સાડીઓ વણવામાં આવે છે? આ પ્રકરણમાં આપણે આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરીશું. હવે આવે છે પ્રાણીજ રેસાઓ, ઊન અને રેશમ. ઊન અને રેશમ એવા છે કે જે પ્રાણીજ રેસા છે, જે પ્રાણીઓ આપણને આપે છે. તો એનામાં આવે છે ઊન. ઊન આપણને ઘેટા, બકરા, યાક અને તેવા બીજા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. આ ઊનની રૂવાંટી ધરાવતા પ્રાણીઓના શરીર ઊનના વાળથી ઢંકાયેલા હોય છે. શું તમે જાણો છો કે આ પ્રાણીઓની ચામડી કેમ વાળનું ઘટ સ્તર ધરાવે છે? હવે આપણે ઘેટા, બકરા, યાક એવા ઘણા બધા પ્રાણીઓ જોયા છે કે જેની ઉપર ઊનની રૂવાંટી જોવા મળી, અને એ રૂવાંટી કેવી હોય તો શરીરની બહુ જ વાળ આખા ઊનથી ઢંકાયેલા હોય, એના ઊનના વાળ હશે એનાથી. તો એ જે વાળ છે એનું કેવું સ્તર હશે? તો ઘાટું સ્તર હશે. વાળ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે. હવા ઉષ્માની મંદવાહક છે, જે તમે પ્રકરણ 4 શીખશો. આમ આવા ઘટ વાળ પ્રાણીઓને હૂપ પૂરી પાડે છે. આ વાળ જેવા રેસાઓ વડે ઊનનું નિર્માણ કરવામાં આવે છે. હવે જે ઘેટા, બકરાની યાક છે, જેના જે ઘાટા વાળ છે, જે ઘટ સ્તર છે, એ જે વાળ છે એને ઊનમાં ફેરવવામાં, એટલે કે ઊન બને છે અને એનામાંથી ઊનનું નિર્માણ કરવામાં આવે છે. હવે જે વાળ છે, ઘટ વાળ છે, એ શું કરે છે? પ્રાણીઓને હૂંફ એટલે કે ગરમી આપે છે, ચામડીનું રક્ષણ કરે છે, જેથી ઠંડી અને ગરમીમાં એનું રક્ષણ કરે છે. હવે પ્રવૃત્તિ છે એક. તમારા શરીર હાથ પર તેમજ માથામાં રહેલા વાળનો સ્પર્શ કરો. તમને કંઈ તફાવત જણાય છે? હવે આપણા શરીરના હાથ પરના જે વાળ હશે એ અને માથામાં રહેલા વાળ હશે એનામાં કંઈ ફરક છે? હવે તમે તમારી જાતે આ તમારો તમે છે ને આ પ્રવૃત્તિ કરજો. જ્યારે આ વિડીયો તમે ભણતા હો ત્યારે તમે અનુભવ કરજો કે તમારા જે શરીર પર હાથ પરની રૂવાંટી કેવી છે અને માથા પર રહેલા વાળ કેવા છે, બંનેમાં કંઈ તફાવત છે. કયા વાળ બરછટ અને કયા વાળ સુંવાળા જણાય છે? તો બરછટ વાળ કયા હશે? તો માથાના વાળ થોડા બરછટ લાગે છે અને હાથની રૂવાંટી હશે કેવી હશે? સુંવાળી હશે. આપણી જેમ ઘેટાના શરીર પર બે પ્રકારના વાળ હોય છે, દાઢીના ભાગમાં બરછટ વાળ અને ચામડીની નજીક પાતળા સુંવાળા વાળ. આ પાતળા વાળ આપણને ઊન બનાવવા માટે રેસા પૂરા પાડે છે. ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુંવાળા વાળ જ ધરાવે છે. ખાસ કરી અને આવી જાતિના ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જેઓ માત્ર સુંવાળા વાળ ધરાવતા બચ્ચાઓને જન્મ આપે. સુંવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયાને પસંદગી લક્ષી સંવર્ધન કહે છે. હવે જે ઘેટા છે એનામાં પણ બે પ્રકારના વાળ હશે. દાઢીનો જે ભાગ હશે ત્યાં બરછટ વાળ હશે અને જે ચામડી નજીક વાળ હશે પાતળા અને સુંવાળા હશે. હવે એનામાંથી ઊનના રેસા બનાવવામાં આવે છે. કેટલાક ઘેટાની જાતિ એવી છે કે જે ફક્ત સુંવાળા વાળ જ આપે છે.
એટલે એને એનું સંવર્ધન કરવામાં આવે, એના બચ્ચાને ઉછેરવામાં આવે, અને એનામાંથી જે ઘેટા છે એની પસંદગી લક્ષી સંવર્ધન કહેવાય છે. જેની પસંદગી કરી અને એનામાંથી ઊન મેળવવામાં આવે છે એવી જાતિના ઘેટાઓને પસંદગી લક્ષી સંવર્ધન કહેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો ઘેટાનું બચ્ચું છે, ઘેટું જ છે, એનું વાળનું જાડું સ્તર ધરાવતું ઘેટું. હવે આ જે વાળ છે એ બધા ઘાટા વાળ હશે. કેવા વાળ છે? ઘાટા. અને દાઢી પાસે વાળ હશે એ કેવા હશે? બરછટ વાળ હશે. ઊન આપતા પ્રાણીઓ. હવે ઊન આપતા પ્રાણીઓ કયા કયા છે? તો આપણા દેશના જુદા જુદા ભાગોમાં ઘેટાની અનેક ઓલાદો જોવા મળે છે. જો કે ઘેટાઓની રૂંવાટી એ ઊનનો એકમાત્ર સ્ત્રોત નથી, છતાં બજારમાં મોટા ભાગે પ્રાપ્ત થતું ઊન ઘેટાનું જ હોય છે. તિબેટ તથા લદ્દાખ જેવા પ્રદેશોમાં યાક નામના પ્રાણીઓનું ઊન પ્રચલિત છે. અંગોરા ઊન એ અંગોરા બકરીમાંથી મેળવવામાં આવે છે, જે પહાડી પ્રદેશમાં જોવા મળે છે, જેવા કે જમ્મુ અને કાશ્મીર. હવે અહીંયા ઘેટા કે કયા કયા જાતના ઊન છે, કયા કયા પ્રાણીઓના લેવામાં આવે છે અને કઈ કયા રાજ્યો અથવા દેશમાં જોવા મળે છે એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે કે ઘેટાઓની રૂંવાટી ઊનનું એકમાત્ર સ્ત્રોત નથી, છતાં બજારના મોટા ભાગે પ્રાપ્ત થતું ઊન કોણ પૂરું પાડે છે? તો ઘેટા જ પૂરું પાડે છે. હવે તિબેટ અને લદ્દાખ જે છે, જે કાશ્મીરના ઉત્તરાખંડ જે આપણે કહીએ છીએ ઉત્તર પ્રદેશમાં, તો એ બધા કેવા છે? ઠંડીના પ્રદેશો, ઠંડા પ્રદેશો છે. ત્યાં ઘેટા બકરાની જગ્યાએ શું હશે? યાક નામનું મોટું પ્રાણી. એની પણ આવી જેમ ઊન ઘેટામાંથી ઊન મળે છે તેમ યાકમાંથી પણ ઊન મેળવી શકાય છે. પછી અંગોરા, અંગોરા ઊન એ અંગોરા બકરીમાંથી મેળવવામાં આવે છે, જે પહાડી પ્રદેશ એટલે જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળે છે. બકરીના વાળમાંથી પણ ઊન પ્રાપ્ત થાય છે. કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સુવાણું હોય છે, જેનો પશ્મિના શાલ પ્રકારની સુવાળી પાતરી શાલ વણવામાં ઉપયોગ થાય છે. હવે ઘેટામાંથી ઊન મળે છે, યાકમાંથી મળે છે, તો બકરીના વાળમાંથી પણ ઊન પ્રાપ્ત કરવામાં આવે છે. અને એમાં પણ કાશ્મીરી બકરી જે આવે છે એનામાંથી જે મળતું ઊન છે એ સુવાણું હશે, અને એનામાંથી જે શાલ બને છે એનું નામ છે પશ્ચિમી શાલ. ઊંટના શરીરના વાળનો પણ ઊન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ અમેરિકામાં જોવા મળતા લામા અને અલ્પાકા પ્રાણીઓ પણ ઊન આપે છે. હવે આ જે પ્રાણીઓના નામ આપ્યા ને એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બધા પ્રાણીઓના જે ફોટા, અલ્પાકા, અંગોરા બકરી, ઊંટ, લામા, એ બધાના હું ફોટો તમને બતાવીશ. અહીંયા સુધી ખબર પડી મિત્રો કે જે ઊન પ્રાણીજ રેસા કયા? ઊન અને રેશમ. ઊન આપતા પ્રાણીઓ કયા છે, કઈ રીતે એનામાંથી ઊન મેળવવામાં આવે છે, પછી કયા કયા પ્રકારના જે ઊન છે એ જે પ્રાણીઓ આપતા ઊન છે એ પ્રાણીઓના નામથી પણ ઓળખવામાં આવે છે અને એ પ્રચલિત છે. આવજો વિદ્યાર્થી મિત્રો.